જતી મહિલાઓ ગઠિયાઓથી રહેજો સાવધાન। રાજ્યમાં સુરક્ષાને લઈને મોટી મોટી વાતો થાય છે, સુરક્ષિત ગુજરાત હોવાના દાવાઓ થાય, પરંતુ સુરત અને અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત નથી। ગઠિયાઓ ધોળા દિવસે મહિલાઓના ગળામાંથી ચેઇન ચોરી કરી ફરાર થઈ રહ્યા છે। સુરતમાં તો તસ્કરો બેફામ બની ગયા છે। સુરતમાં શાકભાજી લઈને એક મહિલા પોતાના મોપેડ પર સવાર થઈ, બરાબર એ જ સમયે મોકો જોઈને એક ગઠિયાએ જોરદાર ઝટકો મારી મહિલાના ગળામાંથી ચેઇન જૂઠવી લીધી। મહિલાએ બૂમાબૂમ કરી, જો કે ગઠિયો આગળ ભાગી છૂટ્યો, જ્યાં પહેલાથી જ તેનો સાગરીત બાઇક લઈને તૈયાર હતો। ગઠિયો તરત જ એની પાછળ બેસી ગયો અને બંને ભાગી છૂટ્યા। આ દરમિયાન વચ્ચે આવેલી એક વ્યક્તિને પણ તેણે થપ્પડ ઝીકી દીધી। બીજી તરફ ભોગ બનનાર મહિલા અફરાતફરીમાં વગવાઈ ગયા અને પોતાનું મોપેડ હોવા છતાં તે દોડીને લૂંટારોનો પીછો કરવા લાગ્યા। કદાચ મહિલાઓ જો મોપેડ લઈને લૂંટારોનો પીછો કર્યો હોત તો તે આટલી સરળતાથી ફરાર ન થાત। પરંતુ એ સમયે સ્થિતિ જેવી હતી કે ગળામાંથી લૂંટાયેલી ચેઇન બચાવવા મહિલા પગપાળા દોડી પડ્યા। સીસીટીવીના આધારે પોલીસે હાલ આરોપીની શોધખોળ શરૂ કરી છે। બીજી તરફ અમદાવાદના ઉઢવમાં પણ ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી। અમદાવાદમાં પણ બાઇક પર આવેલા શખ્સો ચેઇન સ્નેચિંગ કરી છૂમંતર થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। સુરતમાં ગુંડા રાજ સ્થપાય, જાહેરમાં રિક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે ખેલાયું યુદ્ધ। સુરતના ઉધનામાં જાહેરમાં રિક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે ધીંગાણું થયું। નજીવી બાબતે બાઇક ચાલકે રિક્ષા ચાલકને માર મારતા રોડ પર દહેશત ફેલાઈ ગઈ। મારામારીનો વિડીયો વાયરલ થયો। રિક્ષા ચાલકને યુવક ઢોર માર મારતો દેખાયો। ઉધનાની સોસાયટીમાં રહેતો યુવક મોપેડ લઈને નીકળ્યો હતો, ત્યારે રિક્ષા થોડી મોપેડને અથડાઈ હતી, જેને લઈને યુવક રોષે ભરાઈને રિક્ષા ચાલકને માર મારવા લાગ્યો। બાદમાં ટોળું ભેગું થઈ જતા ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। જોકે પોલીસે માર મારનાર યુવકની ધરપકડ કરી છે અને પૂછપરછમાં યુવકે રિક્ષા ચાલકને માર બેલ્ટથી માર્યો હોવાનું પણ કબૂલ કર્યું છે। તપાસમાં સામે આવ્યું કે ઓટો રિક્ષા સાથે તેની મોપેડ અડી ગઈ। સામાન્ય બાબતે તેણે ઓટો રિક્ષા ચાલક જોડે ગાળા ગાળી અને માથાકૂટ કરી, જે બાદ બંને વચ્ચે થયેલી માથાકૂટમાં પોતે હાથ ચાલાકી કરી અને ત્યારબાદ બેલ્ટ કાઢી માર માર્યો હતો। ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી શાંત ઠેકાણે લાવી દીધી। બનાસકાંઠાના થરાદમાં ભર બજારે જામ્યું મહિલાઓ વચ્ચે યુદ્ધ, મારામારી જોવા ગામ ભેગું થઈ ગયું। બનાસકાંઠાના થરાદમાં ભર બજારે થયું જોરદાર ધીંગાણું। થરાદમાં જાહેર રોડ પર એવો ઝઘડો થયો કે આખું થરાદ જ થંભી ગયું। થરાદના રોડ પર કોઈ બાબતે બે મહિલાઓ બાકડી પડી, જેનો વિડીયો વાયરલ થયો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પહેલા બે મહિલાઓ કોઈ બાબતે ઝઘડે છે, ઝઘડો એટલો ઉગ્ર બની જાય છે કે બંને મહિલાઓ સામસામે આવી જાય છે। જોતજોતામાં બંને એકબીજાને જોરદાર મારે છે, છૂટા હાથની મારામારી કરે છે, એકબીજાના વાળ ખેંચી ખેંચીને ધુલાઈ કરે છે। એક મહિલાએ તો એટલી ગુસ્સે ભરાઈ જાય છે કે હાથમાં ચપ્પલ લઈને બીજી મહિલાને ઉપરા છાપરી ચપ્પલથી માર મારે છે। કેટલાક લોકો ઝઘડાથી મહિલાઓને છૂટી પડાવવાનો પ્રયાસ કરે છે, આમ છતાં મહિલાઓ વચ્ચેનું યુદ્ધ બંધ નથી થતું। એટલો રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ જાય છે કે મોટી સંખ્યામાં લોકો બે મહિલાઓ વચ્ચેના જંગને જોવા ઉમટી પડે છે। સુરતમાં આપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી, બાદમાં પોલીસ સ્ટેશન સામે લાજવાની બદલે ગાજ્યા। સુરતમાં આપના નેતાઓ દાદાગીરી ઉપર ઉતરી આવ્યા છે। જોશમાં હોશ કોઈ બેઠેલા આપના નેતાઓએ પહેલા સ્મીમેર હોસ્પિટલમાં રિયાલિટી ચેકિંગના નામે ઘેરો ઘાલ્યો, બાદમાં હોસ્પિટલના કર્મચારીઓને તમાચો મારી દેતા હોબાળો મચી ગયો। આ અંગેની ફરિયાદ કરાતા વરાછા પોલીસે આપના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરી છે, જે બાદ આપના નેતાઓ લાજવાની બદલે ગાજ્યા। પોતાની ભૂલ સ્વીકારવાના બદલે આપના કોર્પોરેટરોએ વરાછા પોલીસ સ્ટેશન બહાર મોરચો માંડ્યો, રોડ પર બેસીને જ રામધૂન બોલાવી પોલીસની કામગીરીનો વિરોધ કર્યો। વિપક્ષ નેતા પાયલ સાકરિયા તેમજ આપના અન્ય કોર્પોરેટરોએ અડધી રાત સુધી હલ્લાબોલ કર્યો। સાથે જ સ્મીમેર હોસ્પિટલમાં ચાલતી ગેરરીતિની પોલ ક્ષતિ કરવા આપના કોર્પોરેટર ગયા હોવાનો દાવો કર્યો। પોલ ક્ષતિ ન થાય તે માટે ભાજપે આપના કોર્પોરેટરની ધરપકડ કરાવી હોવાનો આક્ષેપ કર્યો। સુરતમાં લવ જેહાદની સાથે ધર્માંતરણના મોટા ખેલનો પર્દાફાશ થયો। જેટલી હિન્દુ યુવતીઓને ફસાવે એટલી વધુ કમાણી કરતો હતો મુસ્લિમ યુવક। રાજ્યમાં લવ જેહાદની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે, પણ સુરતથી જે લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે તે જાણીને તમારું લોહી ગરમ થઈ જશે। જે ચોંકાવનારી હકીકત સામે આવી છે તે જાણીને તમારી આંખો ચાર થઈ જશે। સુરતમાં લવ જેહાદની એક એવી ઘટનાનો ઘટસ્ફોટ થયો છે જે સાંભળીને હિન્દુઓનું હૈયું ઉકળી રહ્યું છે।
સુરતમાં જ્યાં એક મુસ્લિમ યુવકે પોતાની ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને ફસાવી, એટલું જ નહીં વધુ એક હિન્દુ યુવતીની જિંદગી બરબાદ કરવા માટે તેણે કાવતરું ઘડી કાઢ્યું, પરંતુ ત્યાં જ તેનો ભાંડો ફૂટી ગયો, પોલીસના હાથમાં દબોચાઈ ગયો. તપાસમાં સામે આવ્યું છે કે મુસ્લિમ યુવાને 17 વર્ષીય હિન્દુ સગીરાને ફસાવી હતી. સુરતમાં કારખાનામાં કામ કરતી હતી સગીરા. દરરોજ રિક્ષામાં લેવા મૂકવા જતો હતો આરોપી. સગીરાને પોતાનું નામ કરણ હોવાનું કહી મિત્રતા કેળવી, બાદમાં આગળ જતા મિત્રતા પ્રેમમાં પરિણમી. 2018માં સગીરા સાથે લગ્ન કર્યા ત્યારે તેની ઉંમર 17 વર્ષ હતી. લગ્ન બાદ સગીરાને ભગાડીને દિલ્હી લઈ ગયો. લગ્ન બાદ પોતાના અસલી ચહેરા પરથી પડદો ઉંચકી કરણ નહીં રિઝવાન હોવાનો ખુલાસો કર્યો, જે સાંભળી સગીરાના માથે આભ ફાટ્યું. પેટમાં બાળક હોવાથી સંયમ રાખ્યો. એટલું જ નહીં, યુવાને યુવતી સાથે જબરજસ્તી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો. દીકરીનો જન્મ થયો તો રિઝવાને દીકરો જોતો હોવાનું કહી ધમકાવી. પ્રસૂતિ બાદ સગીરાને દિલ્હીથી ઉત્તરપ્રદેશ લઈ ગયો. બુરખો પહેરાવી દેવાયો, ઘરમાં જ નજરકેદ કરાઈ. બીજી હિન્દી યુવતી સાથે લગ્ન કરતા પહેલા ખુલાસો કર્યો કે જેટલી હિન્દુ યુવતીઓને મુસ્લિમ બનાવશે એટલા એને પૈસા મળશે. હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ ધર્મનો પ્રચાર કરવાનું કામ કરતો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો. વડોદરામાં 72 કલાકમાં 2 લૂંટ થઈ, પણ લૂંટ કરવી લૂંટારૂને ભારે પડી. વડોદરામાં થોડા દિવસ પહેલા કેટલાક શખ્સોએ ધોળા દિવસે લૂંટ ચલાવી દહેશત ફેલાવી. પોલીસના સ્વાંગમાં લૂંટ કરીને પોલીસને પડકાર ફેંક્યો, પરંતુ લૂંટારૂના ચહેરા પરથી પડદો ઉંચકાયો છે. વડોદરામાં ભીમનાથ બ્રિજ પર થયેલી 16 લાખની લૂંટ કેસના આરોપીઓ સીસીટીવીમાં કેદ થયા છે. બંને શકમંદો અલકાપુરી વિસ્તારના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. અમદાવાદ પાર્સિંગની બાઇક લઈને હાઈવે પરથી પસાર થતા દેખાયા હતા. લૂંટને અંજામ આપતા પહેલા નકલી પોલીસે 2 સ્થળે લૂંટનો પ્રયાસ કર્યો હતો. પોલીસથી બચવા માટે બંને આરોપીઓએ વારાફરતી બાઇક ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. સુરતમાં બુટલેગરો બેફામ બન્યા. શહેરમાં દારૂ ઘુસાડવા દારૂની હેરાફેરીનો કિમિયો જોઈ પોલીસની આંખો ચાર થઈ ગઈ. રાજ્યમાં દારૂ ઘુસાડવા અને પોલીસને ચકમો આપવા બુટલેગરો અવનવા કિમિયા અપનાવતા હોય છે, ત્યારે સુરતના એક બુટલેગરની દારૂ ઘુસાડવાની ટેકનિક જોઈ પોલીસની આંખો પણ ચાર થઈ ગઈ. સુરતમાં બુટલેગરે દારૂની હેરાફેરીનો એવો કિમિયો શોધી કાઢ્યો છે કે પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ. સુરતની ખડોદરા પોલીસે બાતમીના આધારે શહેરના લાઇનર સર્કલ પાસેથી એક કારને રોકી હતી, જે દરમિયાન કારની પોલીસે તપાસ કરતા નવી નવી જગ્યાએ દારૂ છુપાવ્યો હતો. કારની આગળના બોનેટમાં, હેડલાઇટની જગ્યાએ અને પાછળની સીટમાં દારૂ છુપાવ્યો હતો, જે જોઈ ખડોદરા પોલીસની ટીમ પણ ચોંકી ઉઠી હતી. છુપાયેલા દારૂ સાથે પોલીસે 1.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે કાર ચાલક વિકેશ વિનોદ પટેલની ધરપકડ કરી, જ્યારે અન્ય 2 શખ્સો ફરાર થયા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. કાર ચાલક વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પ્રધાન ફળિયાનો રહેવાસી છે. દારૂનો જથ્થો દમણના આટિયાવાડામાં રહેતા સંતોષ નામના બુટલેગર દ્વારા સુરત ખાતે રહેતા મોહિત નામના શખ્સને સપ્લાય કરવા માટે મોકલવામાં આવ્યો હતો. વડોદરાની સ્કૂલની બેદરકારી સામે આવી, દીકરીઓને ભણાવવાના બદલે કરાવાયું કામ. ભણે ગુજરાત, ગણે ગુજરાત, દીકરીઓ આગળ વધે તેવી મોટી મોટી વાતો તો થાય છે, પરંતુ વડોદરાના શિનોરના આ દ્રશ્યો પોલ ખોલનારા છે. શિનોરની સાધલી પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવવાની બદલે કામ કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. અહીં દીકરીઓ વાસણ માંજી રહી છે, વિદ્યાર્થિનીઓ પાસે વાસણ ધોવડાવવામાં આવી રહ્યા છે, એ પણ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કાર્યક્રમમાં, જેમાં મહેમાનોએ નાસ્તો કરી લીધા બાદ તેમની એઠી ડીશો દીકરીઓ પાસે ધોવડાવવામાં. નવાઈની વાત તો એ છે કે આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ હાજર હતા. ત્યારે આ વિડીયો વાયરલ થતા વાલીઓમાં રોષ ફેલાયો છે, શાળા સામે સવાલો ઉઠ્યા છે, જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ ઉઠી છે. રોડ પર પશુઓ છોડી મુકતા માલધારીઓ સુધરી જજો, શહેરોના રોડને ઢોર મુક્ત કરવા સરકારે બનાવ્યો છે એક્શન પ્લાન. રાજ્યમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે રોડ પરથી ઢોરના ત્રાસને દૂર કરવા માટે સરકારે એક્શન પ્લાન બનાવ્યો છે. હવે રખડતા ઢોરના માલિકો સામે આકરી કાર્યવાહી થશે. વારંવાર ઢોરને રખડતા મૂકનારાઓની હવે ખેર નથી, કાયદાનો પાઠ ભણાવવા માટે રણનીતિ ઘડાઈ છે. આ અંગેનું રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ એક્શન પ્લાન રજૂ કર્યો છે. ઢોર નિયંત્રણ નીતિની ચુસ્ત અમલવારી કરવા હાઈકોર્ટને ખાતરી આપી છે, જે અંતર્ગત પાસા હેઠળ ગુનો નોંધી પશુ માલિકો સામે કાર્યવાહી કરાશે. માથાભારે તત્વો રખડતા ઢોરના માલિકો સામે કાર્યવાહી થશે. CNCD વિભાગને પૂરતું પોલીસ રક્ષણ અપાશે. અત્યાર સુધીમાં 1,40,152 રખડતા ઢોરને પકડવામાં આવ્યા છે.
તો જાહેર માર્ગો ઉપર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ લગાવાયો છે. સાથે જ રખડતા ઢોરને ગૌશાળા કે પાંજરામાં મોકલી આપવા એએમસીને નિર્દેશ આપ્યા છે. સાથે જ તમામ કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારમાં પ્રાણીઓના RFID ટેગ લાગશે. નગરપાલિકા અને કોર્પોરેશન વિસ્તારમાં ઢોરવાડા બનાવશે સરકાર. નગરપાલિકાઓમાં ઢોરનો ત્રાસ ડામવા રૂપિયા 10 કરોડની ફાળવણી કરી છે. વર્ષ 2023-24 માટે ઢોર મામલે રૂપિયા 30 કરોડ રૂપિયાની ફાળવણી થશે. મનપા વિસ્તારમાં હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયા છે. રોડ પર ઝડપની મજા બની મોતની સજા. શુક્રવાર ગોજારો સાબિત થયો. જોવા મળ્યા ફિલ્મી દ્રશ્યો. રાજ્યના રોડ પર જોવા મળી અકસ્માતની વણજા. શુક્રવાર સાબિત થયો અપશકુનિયા. મહેસાણાના તોરીણિયા વડ નજીક એક પરિવાર માટે ઝડપની મજા મોતની સજા સાબિત થઈ. હાઈવે પર કાર પુરપાટ આવી રહી હતી ત્યારે જ હાઈવે પર અચાનક ગાય આવી જતા ગમકવાર અકસ્માત સર્જાયો. કાર રોડ પરથી ઉડીને બાજુની ખીણમાં ખાબકી કારનો રીતસરનો બુકડો થઈ ગયો, જ્યારે વાહન ચાલકને ઈજા પહોંચી ગાયનું મોત થયું. તો અમરેલીમાં એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. અમરેલી બગસરાની ઉગવાડકા ચોકડી પાસે મુસાફરો ભરેલી બસનો અકસ્માત થયો. અકસ્માતમાં ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા, જ્યારે અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો છે. સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાની ટળી ગઈ છે. વલસાડના કપરાડામાં કુંભઘાટ પાસે અકસ્માત સર્જાયો. ખરાબ રસ્તાને કારણે કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. મુખ્ય માર્ગ પર અકસ્માત થતા એક તરફના વાહન વ્યવહારને અસર થઈ હતી અને સિંગલ ટ્રેક પરથી વાહનો પસાર થતા વાહનોની લાંબી કતાર લાગી હતી. નાસિક તરફના હાઈવે પર મસમોટા ખાડા પડવાને કારણે અનેક અકસ્માત સર્જાયા છે. તો સાપુતારામાં માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તીવ્ર વળાંક પર ઓક્સિજન સિલિન્ડર લઈ જતો ટેમ્પો ખીણમાં ખાબ્યો. પુણેથી અમદાવાદ જતા આઈસર ટેમ્પોની બ્રેક ફેલ થતા સર્જાયો અકસ્માત. ટેમ્પો ખીણમાં પડતા કચ્છરઘાટ નીકળી ગયો તો ઓક્સિજનના સિલિન્ડરો ખીણમાં વેરવિખેર થયા. જો કે આઈસર ટેમ્પો ચાલકનું જીવ બચી ગયું. અંબાજીમાં રિક્ષામાં સ્કૂલે જતા બાળકો પર મંડરાયો છે મોતનો ખતરો. રોડ પર દોડી રહી છે મોતની રિક્ષા. ઘેંટા બકરાની જેમ બાળકોને લઈને જતી મોતની રિક્ષાના આ દ્રશ્યો છે અંબાજીના. અહીં બેફામ રિક્ષા ચાલકોને કાયદાનો કોઈ ડર નથી.